गुणधर्म स्फटिकमय घन पदार्थो अस्फटिकमय गुणधर्म भी साथ लखी दीदा गुणधर्म पहलू लखेलू आकार स्फटिकमय घन पदार्थो चौक्स लाक्षणिक भौमितिक आकार होने पर्टिक्युलर चौक्स आकार हो दल हो निश्चित आकार हो स्फटिकमय अस्फटिकमय घन पदार्थो अनियमित आकार कोई पर्टिक्युलर चौक्स आकार होते नहीं। सैकंड नंबर गलन बिंदु चौक्स लाक्षणिक तापमान पीगड़े एम चर्चा कर गाड़ा दरमियान पीगड़े धीमे धीमे नरम थे तापमान गाड़ा दरमियान धीमे धीमे नरम थे चौक्स एनु गलन बिंदु होत नहीं। चीरा आ एक गुणधर्म कदाच न जो आप जय घन पदार्थ ने का स्फटिकमय घन पदार्थ ने वच्चे थी चप्पू वड़े कापी नाखी तो एना बे भाग पड़े तो जे जगह थी कापी तेनी बे सपाटी नवी मळवानी ए सपाटी एटली सुवाड़ी अने केवी होय तो के सादी अने सुवाड़ी होय लीसी लीसी होय ते स्फटिकमय घन पदार्थ पण जो अस्फटिकमय घन पदार्थ ने आपणे कापीए वच्चे थी चप्पू वड़े अने नवी जे सपाटी मळे ए सपाटी खरबचड़ी खरबचड़ी सपाटी मे सुवाड़ी मे तो स्फटिकमय खरबचड़ी मे तो तमने तमारे समझवानुं के अस्फटिकमय घन पदार्थ हशे। गलन उष्माની વાત કરીએ તેમને નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય તેમને નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી એ તફાવત તમે જાતે ભી લખી શકો। વિષમ દેશિકતા એટલે દિશાકીય ગુણધર્મ જેને કહીએ તો કે સ્વભાવે વિષમ દેશિક એની ચર્ચા મેં તમને કરી ગયો કે જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મ જુદા જુદા જોવા મળે તો એ કેવા તો કે જુદા જુદા ગુણધર્મ જોવા મળે કદાચ તમે ભૌતિક ગુણધર્મની જો વાત કરો તો તમને કદાચ વક્રી ગુણાંક અને વિદ્યુતીય વાહકતા યાંત્રિક મજબૂતાઈ અસ્ફટિકમય ઘન પદાર્થ માટે યાંત્રિક મજબૂતાઈ વક્રી ભવન અને વિદ્યુત વાહકતા विद्युत वाहकता विद्युत वाहकता तो आज मैं लिखू विद्युत वाहकता कोई जगह ते जय અસ્ફટિકમય ગુણધર્મ માટે અસ્ફટિકમય ઘન પદાર્થ માટે ભૌતિક ગુણધર્મ યાંત્રિક મજબૂતાઈ વક્રી ભવનાંક અને વિદ્યુત વાહકતા તો અહીંયા હું બોલીશ કે જુદી જુદી દિશાઓમાં ભૌતિક ગુણધર્મ જે ખરા તે સરખા હોય તો ભૌતિક ગુણધર્મ કયા યાંત્રિક મજબૂતાઈ વક્રી ગુણાંક અને વિદ્યુત વાહકતા એ અસ્ફટિકમય ઘન પદાર્થના ભૌતિક ગુણધર્મ જુદી જુદી દિશામાં સમાન જોવા મળે જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર વક્રી ગુણાંક અને યાંત્રિક મજબૂતાઈ વિદ્યુત વાહકતાની વાત નથી કરેલી વક્રી ગુણાંક અને યાંત્રિક મજબૂતાઈ જે કરી તે જુદી જુદી દિશામાં કેવી જોવા મળે જુદી જુદી જોવા મળે ટોપિકમાં આપેલું છે જોઈ લેજો તો એ અગત્યનું છે એટલે સ્વભાવ પ્રકૃતિ साचा घन पदार्थो एनी मैं चर्चा करी गयो आभासी घन पदार्थो कहेवाय अतिशीत प्रवाही पण कहेवाय अतिशीत प्रवाही एटले मैं तमने काचनी वात करी के ठरी जाय नीचे अने ठरीने नीचेनो भाग तमने जाडो जोवा मळे उपरनो पण बहु लांबा गाळे ओके एटले तात्कालिक काच जे खरो त्यारे इतना ठरी जतो नथी 10-15 वर्ष पछी तमने ठारण जरा तरा जोवा मळे ओके। घटकणों की गोठवण तो के आपणे जोईए लांबा विस्तार नो क्रम जोवा मळे एक ब्लू कलर नो तो ब्लेक कलर नो ब्लू कलर नो ब्लेक कलर तो आपणे आगाही भी करी शके आना पछी कयो अणु के परमाणु आवशे तो ए आगाही भी करी शकाय ए रचना जे करी ते स्फटिकमय घन पदार्थ જ્યારે આ અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર મેં તમને કીધું કે મેં આવું બતાવ્યું કે આ ત્રણ અણુઓ છે અહીંયા ભી આ ત્રણ અણુઓ છે પછી અહીંયા જોવા મળે તો ત્રણ જ જોવા મળે પણ આમ જોવા મળે તો કે અહીંયા જોવા મળે તો આમ જોવા આ દિશામાં જામ તો બી હરખું આ દિશામાં જામ તો બી હરખું તો એના કારણે એના ભૌતિક ગુણધર્મ જે ખરા તે સમાન જોવા મળે છે અસ્ફટિકમય ઘન પદાર્થ ભૌતિક ગુણધર્મ જુદી જુદી દિશામાં સમાન જોવા મળે જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મ જુદા જુદા જોવા મળે બહુ વાર બોલી ગયો અમારા મગજની અંદર ક્લિયર થઈ જવું જોઈએ કે હું કેવા માંગતો છું તે એટલે અહીંયા ઘટકોની ગોઠવણ લાંબા વિસ્તારનો ક્રમ જોવા મળે જ્યારે અહીંયા ટૂંકા વિસ્તારનો ક્રમ જોવા મળે કયા વિસ્તારનો ક્રમ જોવા મળશે ટૂંકા આ ટૂંકા વિસ્તારમાં એટલે અમુક અંતર પછી બદલાઈ જાય પાછું
અમુક અંદર પછી બદલાઈ ગયું પાછું, જેમ કે આ જો બ્લુ કલર ના પછી બ્લેક થઈ ગયું, પાછું બ્લુ પાછું બ્લેક, તો બદલાઈ ગયું, પણ પરમાણુ તેનાથી જ રહેતા હોય. તો આ પ્રકારના આ પ્રકારનો તફાવત જે કરો તે આપણને આવડવું જોઈએ. ત્રણ માર્કની અંદર સવાલ પૂછાય એવો ગુણધર્મ, સ્ફટિકમય ઘન પદાર્થો, અસ્ફટિકમય ઘન પદાર્થો. તો કયા પ્રકારના ગુણધર્મ, કયા પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થ હોય, અસ્ફટિકમય ઘન પદાર્થ હોય, બરાબર લગભગ 1.5 પેજનું આપેલું છે તમારી ચોપડીની અંદર. પણ હવે એ બધું જોવાની તમારે જરૂર નથી, તમે ખાલી આટલું વસ્તુ સમજો, બોલ થઈ ગયું. તફાવત જે કરો તે તમને 3 માર્કમાં પરીક્ષામાં પૂછાય તે તમે લખી શકતા હોવા જોઈએ. આટલા 6-7 મુદ્દા લખેલા છે તો એ તમે લખી શકો, બરાબર આ પ્રકારની રચના તમે બતાવી શકો. એક્ઝામ્પલ તરીકે તમે બતાવી શકો અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર હું બતાવી શકો, તો કે તમે કાચ, પ્લાસ્ટિક, રબર આપી શકો. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ગ્રેફાઇટ કીધું, પછી શું કીધું તમને, ક્વાર્ટ્ઝ કીધું, બરાબર. તો એ તમે એક્ઝામ્પલ એને આપી શકો. બાકી બી ચોપડીની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપેલા હોય તો તે પણ તમે એની અંદર આપી શકો. ઓકે દીકરો, થેન્ક યુ.